બનાસકાંઠાના બાબરમાં આજે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। વોર્ડની 24 સીટોમાંથી 22 સીટો ભાજપને મળી છે અને 2 સીટો કોંગ્રેસના ફાળે ગઈ છે। નગરપાલિકાની ગત ચૂંટણીમાં ભાબરમાં 24માંથી 24 સીટો કબજે કરી હતી, જેમાંથી 2 સીટો આ ચૂંટણીમાં કોંગ્રેસે મેળવવામાં સફળ કરાઈ છે। આજે બનાસકાંઠાની અંદર 3 નગરપાલિકાઓ અને 5 પેટા ચૂંટણીઓ, એટલે 2 તાલુકા પંચાયતની અને 3 નગરપાલિકાની પેટા ચૂંટણીઓ, પાંચે પાંચ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ હતી। કોંગ્રેસમાંથી 4 સીટો અમે જૂટવી લીધી છે અને 3 નગરપાલિકાઓમાં વિજય હાંસલ કર્યો છે। કાર્યકર્તાઓનો જે પુરુષાર્થ હતો, રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ, પ્રદેશના માન્ય અધ્યક્ષ સી આર પાટિલ સાહેબ પ્રત્યેની અને કાર્યકર્તાઓનો જે પુરુષાર્થ હતો, એ પુરુષાર્થ થકી 3 નગરપાલિકા અમે જીત્યા છે। એક વિકાસની રાજનીતિના આધાર ઉપર આ વિસ્તારના લોકલાડીલા નેતા આદરણીય શંકરભાઈની જે વિકાસની રાજનીતિ છે, એના આધારે ભાભર નગરપાલિકામાં જ્વલંત વિજય મળ્યો છે। બાકીની નગરપાલિકાઓમાં વિજય મળ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાના બલબુત્તા ઉપર અમે આગામી 2022ની વિધાનસભાની 99 સીટો જીતીને બતાવીશું। કાર્યકર્તાઓ અત્યારથી જ મહેનત કરતા થશે, આજથી જ સંકલ્પ કરીએ છીએ કે 99 વિધાનસભા અમે જીતશું। ભાબર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આજે ચૂંટણી પંચના નિયમો અનુસાર ભાજપની અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર અવલબેન કીર્તિભાઈ પરમારને સામાન્ય સ્ત્રી અનામતમાં જીતેલા જાહેર થતાં ભાજપની એક સામાન્ય સ્ત્રીને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોંગ્રેસના અનુસૂચિત જાતિના ઉમેદવારને બિનહરીફ જીતેલા જાહેર કરવામાં આવ્યા હતા। આમ ચૂંટણી પંચના નિયમો અનુસાર કોંગ્રેસને એક સીટની લોટરી લાગી હતી।